નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેરી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો ભારતના બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતના કયા શહેરમાં આગામી પાંચ અને છ ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે અમદાવાદ ખાતે કઈ જગ્યાએ અમદાવાદ ખાતે તો અમદાવાદમાં આગામી પાંચ અને છ ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે એક તરફ અમદાવાદીઓ નવરાત્રિના તહેવારમાં મન ભરીને થનગની રહ્યા હશે બીજી તરફ સાહિત્યપ્રેમીઓ પાસે પણ અનોખો ઉત્સવ માણવા માટેનું ખાસ સ્થળ હશે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ખાતે આ લિટરેચર ફેસ્ટિવલ શેનું આયોજન કરવામાં આવ્યું છે આઈકોન એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ઇન્ટર ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ નામની પહેલ એની શરૂઆત બે હજાર સોળમાં કરવામાં આવી હતી અને તેનો વ્યાપ આજે નોંધપાત્ર રીતે વધ્યો છે એઆઈએલએફનો ઉદ્દેશ એવો છે કે સાહિત્ય પ્રત્યેના જુસ્સાને પ્રજ્વલિત રાખવાનો ખાસ કરીને બાળકો અને યુવાનોમાં સંવાદ વાંચન શૈલી વાર્તા કથન અને વિષયોની વિશાળ શ્રેણી પર વિચાર વિમર્શ થાય એ માટેનો છે અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના આ વર્ષના આયોજન વિશે વાત કરતા તેના જે સ્થાપક નિર્દેશક છે ઉમાશંકર યાદવ એમણે કહ્યું કે સાહિત્ય સમાજ માટે કેટલું આવશ્યક છે એ વાત પર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે આ બે દિવસીય ઉત્સવમાં તાન્ઝાનિયા હંગેરી મોરિશિયસ બાંગ્લાદેશના યુવાનો છે એ પણ ભવિષ્યને ઘડવામાં સાહિત્યની ભૂમિકા વિશે ચર્ચા કરવાના છે તો આ યાદ રાખજો વર્ષ બે હજાર ચોવીસનો નરસિંહ મહેતા પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો નામ શું છે પ્રશ્ન દર વર્ષે વિશ્વ શાકાહારી દિવસ એટલે વર્લ્ડ વેજીટેરિયન ડે ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે પહેલી ઓક્ટોબર તો પહેલી ઓક્ટોબરના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે આ નોર્થ અમેરિકન વેજીટેરિયન સોસાયટી છે એના દ્વારા ઓગણીસો સિત્યોતેરમાં એની સ્થાપના કરવામાં આવી છે ઓગણીસો ઇઠ્યોતેરમાં આંતરરાષ્ટ્રીય શાકાહારી સંઘ દ્વારા સમર્થનનો દિવસ છે તે શાકાહારી જીવનશૈલીના નૈતિક પર્યાવરણીય આરોગ્ય અને માનવતાવાદી લાભો માટે જાણીતો છે જાગૃતિ લાવે છે બરાબર છે તો યાદ રાખજો ઓકે ત્યારબાદ સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આર આરબીઆઈ આ બધા શોર્ટ છે તમારે જોવાના બાકીઓ જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન આઇકન ને પ્રેસ કરીને આંતરરાષ્ટ્રીય કોફી દિવસ પહેલી ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કોફી દિવસ એક પ્રસંગ છે જેનો ઉપયોગ કોફીને પીણા તરીકે પ્રોત્સાહન આપવા માટે અને ઉજવણી કરવા માટે થાય છે હવે સમગ્ર વિશ્વમાં સ્થળોએ ઘટનાઓ બની રહી છે પ્રથમ સત્તાવાર આ દિવસ પહેલી ઓક્ટોબર બે હજાર પંદર હતો જે સમયે આંતરરાષ્ટ્રીય કોફી સંસ્થા દ્વારા સંમત થઈ હતી અને મિલાનમાં આને શરૂઆત કરવામાં આવી હતી અહીંથી એક પ્રશ્ન તમારા માટે બનશે કે વિશ્વ ચા દિવસ એ ક્યારે મનાવવામાં આવે છે શું છે વિશ્વ ચા દિવસ જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો વૃદ્ધ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ આજે છે ઇન્ટરનેશનલ ડે ઓફ ઓલ્ડર પર્સન તો વૃદ્ધ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ પહેલી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે ચૌદ ડિસેમ્બર ઓગણીસો ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં નોંધાયેલા એક ઓક્ટોબરને વૃદ્ધ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસને ઓક્ટોબર ઓગણીસો એકાણુંના રોજ પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો તો એ પણ યાદ રાખજો બરાબર છે તમારા માટે પ્રશ્ન છે કે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે ક્યારે મનાવવામાં આવે છે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને અને આજે સ્વૈચ્છિક રાષ્ટ્રીય દિવસ પણ પણ છે એ યાદ રાખજો ભારતે દરિયાઈ જૈવ વિવિધતાના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે આપણા વિદેશ મંત્રી છે ડોક્ટર એસ જયશંકર એમણે બાયોડાયવર્સિટી બિયોન્ડ નેશનલ જ્યુરિકેશન એગ્રીમેન્ટ પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કર્યા સમુદ્ર સંધિના કાયદા હેઠળનું સંમેલન એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે દરિયાઈ જીવનનું સંરક્ષણ અને શોષણ ટકાઉ રીતે ઉચ્ચ સમુદ્રો એના પર પ્રાદેશિક પાણી અને રાષ્ટ્રોના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની બહાર છે જે દરિયા કિનારાથી બસો નોટિકલ માઇલ અથવા તો ત્રણસો સિત્તેર કિલોમીટર દૂર ફેલાયેલું છે આ કરાર દ્વારા આવરી લેવામાં આવેલો વિસ્તાર લગભગ તમામ મહાસાગરોનો બે તૃતીયાંશ ભાગનો છે આ કરાર હેઠળ ઉચ્ચ સમુદ્રો પરના દરિયાઈ સંસાધનો પર સાર્વભૌમ અધિકારનો દાવો કરી શકતા નથી અને તે સંસાધનોના લાભોની સમાન વહેંચણીની ખાતરી કરે છે જુલાઈમાં કેબિનેટ કરારમાં ભારતની ભાગીદારીને મંજૂરી આપવામાં આવી હતી તમને ખબર છે કે મંત્રી ડૉક્ટર એસ જયશંકર તમારા માટે પ્રશ્ન વિદેશ સચિવ આપણા કોણ છે હમણાં જ બન્યા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડેને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને પીડીએફ તો મળશે જ સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોને આગામી વાઇસ ચીફ ઓફ એરસ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો એસપી ધારકર શું છે એસપી ધારકરને તમે જોઈ શકો છો તો એર માર્શલ એસપી ધારકર એક પ્રતિષ્ઠિત ફાઇટ પાયલોટ આગામી વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ એર માર્શલ એપી સિંગનું સ્થાન સ્થાન લેશે અમરપ્રીત સિંઘ હવે અમરપ્રીતસિંઘ શેર સ્ટાફના વડા બની ગયા છે છત્રીસોથી વધુ ઉડ્ડયનના કલાકો સાથે એર માર્શલ ધારકલ આ પદ માટે વ્યાપક અનુભવ ધરાવે છે તેઓ દહેરાદૂનમાં રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજ પુણેની અંદર નેશનલ ડિફેન્સ એકેડમી વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં એર વોર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જૂન ઓગણીસો પંચ્યાસીમાં કમિશન થયેલા એમણે ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર ફાઇટર સ્ટ્રાઇકર લીડર ઇન્સ્ટ્રુમેન્ટ રેટિંગ ઇન્સ્ટ્રક્ટર એક્ઝામિનર અને એરફોર્સ એક્ઝામિનર તરીકેના ઓળખપત્રો મેળવેલા છે તેમની ઓપરેશનલ ભૂમિકા ઉપરાંત ધારકરે એર હેડક્વાર્ટર ખાતે આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ તાલીમ ઇસ્ટર્ન એર કમાન્ડ એર ડિફેન્સ કમાન્ડર જેવા મહત્વના હોદ્દા સંભાળ્યા છે ઉલ્લેખનીય છે તેઓ ડિફેન્સ સ્પેસ એજન્સીમાં પ્રથમ ડાયરેક્ટર જનરલ હતા છેલ્લા બે વર્ષથી તેઓ ઈસ્ટર્ન એર કમાન્ડનું નેતૃત્વ કરી રહ્યા છે ઇન્ડિયન એરફોર્સની વાત કરીએ એના ચીફ તમને ખબર છે અમરપ્રીતસિંહ બન્યા આઠ ઓક્ટોબર એરફોર્સ દિવસ છે તમારા માટે પ્રશ્ન એનો મુદ્રાલેખ શું છે કમેન્ટમાં લખો જો આવડતું હોય તો તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવેલા ગુણવત્તા પરીક્ષણમાં પચાસથી થી વધુ દવાઓ નિષ્ફળ નીવડી છે તો સીડીએસસીઓ જોઈ લઈએ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તો તાજેતરમાં તાવમાં ઉપયોગમાં લેવાતી પેરાસિટામોલ ટેબલેટ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ નીવડી આ ઉપરાંત કેલ્શિયમ અને વિટામિન ડી થ્રીની સપ્લિમેન્ટ ડાયાબિટીસ તથા હાઈ બ્લડ પ્રેશરની દવાઓ સહિત પચાસ કરતાં વધુ દવાઓ ડ્રગ રેગ્યુલેટર દ્વારા કરવામાં આવેલી ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ નીવડી છે ગુણવત્તા પરીક્ષણમાં ફેલ થયેલી દવાઓની યાદરી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને પોતાની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરી છે તમારા માટે પ્રશ્નના ડિરેક્ટર જનરલ કોણ છે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ભારતની ડ્રગ રેગ્યુલેટર દર મહિને દવાઓની તપાસ માટે કેટલીક દવાઓની પસંદગી કરે છે આ વખતે વિટામિન સી ડી થ્રી ટેબ્લેટ સેકલ્સ વિટામિન બી કોમ્પ્લેક્ષ વિટામિન સી સોફ્ટ જેલ્સ એન્ટી એસિડ પેનડી પેરાસિટોમોલ ટેબ્લેટ આઈપી ફાઇવ હંડ્રેડ એમજી એન્ટી ડાયાબિટિક ડ્રગ ગ્લિમિયોપિરાઇડ હાઈ બ્લડ પ્રેશરની દવાઓ ટર્મિન ટર્મિસન્ટર સોરી ટેલમિસટર આવી બધી દવાઓનું દવાનું પરીક્ષણ કરવામાં મને બધી નિષ્ફળ નીવડી છે આ દવાઓ હેટ્રોડ્રગ્સ એલકેમ લેબોરેટરી હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ કર્ણાટક એન્ટીબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ મેગ લાઇફ સાયન્સીસ પ્યોર એન્ડ ક્યોર હેલ્થ એન્ડ આવી બધી કંપનીઓ દ્વારા બનાવવામાં આવી અને યાદ રાખજો ટોરેન્ટ ફાર્મા દ્વારા વિતરિત અને ઉત્તરાખંડ સ્થિત પ્યોર એન્ડ ક્યોર હેલ્થ કેર દ્વારા નિર્મિત વિટામિન સી અને ડી થ્રી ટેબ્લેટ છે જેનું નામ છે સેલકલ એ પણ આ પરીક્ષણમાં નિષ્ફળ નીવડી છે બરાબર યાદ રાખજો હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લા ઇઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો છે તો હિઝબુલ્લાના ચીફ હસન નસલ્લાનો મૃતદેહ મળી આવ્યો છે જે ગયા શુક્રવારે ઇઝરાયલની હવાઈ હુમલામાં માર્યો ગયો હતો સુરક્ષા અને તબીબી ટીમે હુમલાના સ્થળથી જ મૃતદેહને બહાર કાઢ્યો છે ઇઝરાયલ હિબ હિઝબુલ્લાના પર સતત હિઝબુલ્લા પર સતત હુમલો કરી રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર તેના શરીર પર કોઈ સીધો ઘા નથી પણ એવું લાગે છે કે મૃત્યુનું કારણ જોરથી બ્લાસ્ટ કારણે થયેલા આઘાત હોઈ શકે છે બીજી તરફ ઇઝરાયલે કહ્યું હતું કે હિઝબુલ્લાનો ટાર્ગેટ પર હુમલા ચાલુ છે એક નવા અપડેટમાં ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું કે છેલ્લા કેટલાક કલાકો દરમિયાન લેબલોનમાં હિઝબુલ્લાના ઘણા લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો છે તો યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે છે આમનું નામ હસન નસરુલ્લા બરાબર છે જેને માર્યો ગયો છે યાદ રાખજો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે આર રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી છે એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી તો જવાબ આવશે ડીસા બનાસકાંઠા ક્યાંથી ડીસા બનાસકાંઠાથી તો ડીસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી છે અત્યાર સુધીમાં તેર તબક્કાના સોળસોથી વધારે ગરીબ મેળામાં ચાર એક પોઈન્ટ છાસઠ કરોડ ગરીબોને રૂપિયા છત્રીસ હજાર આઠસો કરોડની સહાય આપીને બેઠા કરવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ ડીસા ખાતેના ગરીબ મેળા કલ્યાણ મેળાના એક જ દિવસમાં એક જ સ્થળેથી અગિયાર હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂપિયા પિસ્તાળીસ કરોડના સહાય લાભનું વિતરણ કર્યું છે તમને ખબર છે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત ક્યારે થઈ હતી જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો એ વખતે આપણા સીએમ ગુજરાતના હાલના આપણા પીએમ હતા બીજી વસ્તુ બનાસકાંઠાની ડીસાની વાત કરીએ ને ડીસામાં બટાકાનું સૌથી વધારે ઉત્પાદન થાય છે તમને પૂછે ડુંગળીનું સૌથી વધારે ઉત્પાદન તો મહુવા મહુવા એટલે કે ભાવનગર રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં પણ મંત્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ ચૌદમી શૃંખલા આપણા સીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે ચૌદમા નંબરના હતા અત્યારે પીએમ છે ત્યારે ચૌદમાં નંબરના છે આપણા વાઇસ પ્રેસિડેન્ટ પણ ચૌદમા નંબરના છે તો આ શૃંખલામાં સમગ્ર તયા એક લાખ સાત હજાર ત્રણસો ચોત્રીસ લાભાર્થીઓએ ટોટલ ત્રણસો અઢાર કરોડથી વધુની સહાયનો લાભ એમને આપવામાં આવ્યો છે તો યાદ રાખજો બનાસકાંઠાના દિશામાં બરાબર એની શરૂઆત કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોની બીજી આવૃત્તિ તો આપણા ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે ગ્રેટર નોઇડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોની બીજી આવૃત્તિનું ઉદઘાટન કર્યું પાંચ દિવસીય ટ્રેડ શોનું આયોજન પચીસથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું આ ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું આયોજન ઉત્તર પ્રદેશ સરકાર અને ઇન્ડિયા એક્સપો સેન્ટર એન્ડ માર્ટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિયેતનામને ભાગીદાર દેશ તરીકે હાઈલાઇટ કરવાની સાથે ઉત્તર પ્રદેશને વેપાર અને સંસ્કૃતિનું મથક સંસ્કૃતિનું પ્રદર્શન ઉત્તર પ્રદેશના વેપાર અને સંસ્કૃતિનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું આ ટ્રેડ પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન ગયા વર્ષે આપણા જે પ્રેસિડન્ટ છે પંદરમા નંબરના શ્રીમતી દ્રૌપદી મુરમુ એમના દ્વારા કરવામાં આવ્યું હતું તમને ખબર છે રિસન્ટલી આપણા ગુજરાતની અંદર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આરી ઇન્વેસ્ટ સમિટ યોજાઈ ગઈ એમાં કેટલા ગીગા વોટનો કયા વર્ષ સુધીનો લક્ષ્યાંક રાખ્યો છે કમેન્ટમાં લખો ગ્રેટર નોયડાની વાત કરીએ તો બે સેમી કન્ડક્ટર પ્લાન્ટ અહીંયા સ્થાપિત કરવામાં આવશે આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા બરાબર છે મોટો જીપીનું આયોજન પણ ગ્રેટર નોયડામાં કરવામાં આવ્યું હતું એ પણ યાદ રાખજો ઓકે અને ભારતનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ જે બની રહ્યું છે ઝેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ જેનું નામ હવે બદલીને નોયડા ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું પણ અહીંયા ગ્રેટર નોયડામાં જ છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના બંધારણના પ્રશ્નનો પહેલો પ્રશ્ન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે આવે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે અત્યાર સુધીમાં ઇતિહાસમાં એક વખત આવું બન્યું છે જસ્ટિસ એમ હિદાયતુલ્લાહને રાષ્ટ્રપતિનો ચાર્જ સંભાળેલો છે ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવ્યો છે આઠમા નંબર બંધારણ ભાષા કેટલી બાવીસ ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાંપંચની રચના કરવામાં આવી છે આર્ટિકલ બસો એસી સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે તો લોકસભાના સિનિયર સભ્ય કરે ભારતીય બંધારણના બંધારણમાં સંશોધન કઈ રીતે થાય સાદી બહુમતીથી થાય પૂર્ણ બહુમતી થાય બે તૃતીયાંશ બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિ એટલે આવશે બધું તમામ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં જરી ઉદ્યોગ કયા સ્થળે વિકસ્યો છે સુરતમાં ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે સાબરમતી ત્રણસો એકવીસ કિલોમીટર ચાશિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે તો ભાઈ અમારું ભાલ દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે મહેસાણામાં આવી છે કઈ જગ્યા આવી છે મહેસાણામાં હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો આગામી પહેલી ઓક્ટોબરથી ગરબી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો શુભારંભ થવાનો છે એટલે પ્રારંભ થશે ક્યાંથી ક્યાં સુધીની દિલ્હીથી અમદાવાદ સેકન્ડ પ્રશ્ન ભારતના પર્યટન મંત્રાલય દ્વારા ગુજરાતના કયા ગામને હેરિટેજ શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રવાસન ગામ 2024 ચોવીસ જાહેર કરવામાં આવ્યું આવનારી પરીક્ષા માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન શું આવશે હાફેશ્વર કવાંટ તાલુકો અને જિલ્લો છોટાઉદેપુર આ હાફેશ્વર ખાતેથી જ નર્મદા નદી પર છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન એવો હતો નરસિંહ મહેતા એવોર્ડ બે ચોવીસ કોને આપવામાં આવશે કમલ વોરા મુંબઈ સ્થિત ગુજરાતી લેખક છે સેકન્ડ પ્રશ્ન વિશ્વ ચા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ એકવીસમી મે ત્રીજો પ્રશ્ન વર્લ્ડ સિનિયર સિટીઝન સિટીઝન ડે ક્યારે મનાવીએ છે એકવીસમી ઓગસ્ટ ચોથો પ્રશ્ન આપણા ભારતના વિદેશ સચિવ કોણ બન્યા છે નવા વિક્રમ પાંચમો પ્રશ્ન ઇન્ડિયન એરફોર્સ નો મુદ્રાલેખ શું છે ટચ ધ સ્કાય વિથ ગ્લોરી ગૌરવ સાથે આકાશને સ્પર્શ કરશો નભમ સ્પૃહમ સ્પર્શમ દીપતમ આવું એનો મુદ્રા લેખ છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો આપણા ડ્રગ કંટ્રોલર જનરલ કોણ છે રાજીવ રઘુવંશી સાતમા નંબરનો પ્રશ્ન સાતમા નંબરનો પ્રશ્ન શું હતો આરી ઇન્વેસ્ટ સમિટ એમાં પાંચસો ગીગા વોટનો લક્ષ્યાંક છે બે હજારને ને ત્રીસ માટેનો બરાબર છે અને એના સિવાય કોઈ પ્રશ્ન બાકી હતો હા પેલો ગરીબ કન્યાળ મેળા મેળાની વાત કરીએ એની શરૂઆત થઈ હતી બે હજાર નવમાં યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાનો પહેલો પ્રશ્ન બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતમાં મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો સેકન્ડ પ્રશ્ન ઇન્ડિયન ઓશન રીંગ એસોસિએશન સેમિનારનું આયોજન ક્યાં કરવામાં આવ્યું જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખો બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત